હેલો મિત્રો, દિવાળી તમે વ્યવસ્થિત એન્જોય કરી હશે. ચલો, હવે ભણવાનો સમય થઈ ગયો. સ્કૂલો હજી પણ ચાલુ નહીં થઈ, પણ આપણે જે ઓનલાઈન પહેલાં ચાલતું હતું, દિવાળી પહેલાં, એ રીતે જ ભણવું પડશે આપણે. દિવાળી પહેલાંનું યાદ કરી લઈએ થોડું. તો દિવાળી પહેલાં આપણા સાતમું પ્રકરણ પૂરું કરી નાખ્યું હતું. સાતમું પ્રકરણ દ્રવ્યમાન કેન્દ્ર અને ચાક ગતિ, એ જે પ્રકરણ હતું એ આપણે પૂરું કરી નાખ્યું. હવે નેક્સ્ટ પ્રકરણ તરફ જઈએ. તો આપણા સૌપ્રથમ પ્રકરણ જોઈએ, પ્રકરણ એક. કયું? પ્રકરણ એક, જે આપણે બાકી હતું ચલાવવાનું. યાદ કરો, મેં તમને એ વખતે કીધું હતું પ્રકરણ એકની વાત કરતી વખતે, કે આપણે અમુક ચેપ્ટરો ચલાયા પછી જ પ્રકરણ એક ચલાવીશું. હવે પ્રકરણ એકની આપણે વાત કરીએ તો પ્રકરણ એકમાં ઘણી બધી વસ્તુઓ કેન્સલ થઈ ગઈ, ઘણા ટોપિક કેન્સલ થઈ ગયા. ફક્ત બે જ ટોપિક પ્રકરણ એક હું તમને બતાવી દઉં, ચોપડી તમારી જોડે જ હશે, બરોબર? તો ચલો પ્રકરણ એકની વાત જો કરું, ભૌતિક જગત. પ્રકરણ એકનું નામ શું હોય? ભૌતિક જગત, ફિઝિકલ વર્લ્ડ, ભૌતિક જગત. આમાંથી ઘણા બધા ટોપિક કેન્સલ થઈ ગયા. જે બોર્ડે પેલું કેન્સલ લિસ્ટ મોકલી હતી પીડીએફ સ્વરૂપે તમારી જોડે હશે જ, તો એમાં આ ટોપિક, આ પ્રકરણમાંથી ઘણા બધા ટોપિક કેન્સલ થયા. હવે કયા કયા ટોપિક કેન્સલ થઈ ગયા અને કયા કયા ટોપિક છે એની આપણે વાત કરીએ, તો 1.1 જે ચલાવવાનો રહેશે, કેન્સલ થયો નથી. બીજું, અને 1.4, આ બે ટોપિક જ કેન્સલ નહીં થયા, બાકીનું બધું જ કેન્સલ, બધું જ કેન્સલ. આ પણ કેન્સલ, ખબર પડી ગઈ? એટલે બાકીના બધા જ ટોપિક કેન્સલ, ફક્ત બે જ ટોપિક રહેશે આ ચેપ્ટરમાં. એટલે આ બે જ ટોપિકની આપણે વાત કરીશું. બીજું, 1.1 ટોપિક જે હોય એટલો ખાસ ઉપયોગી નથી. મેન તો આપણે આ જ છે, કુદરતમાં પ્રવર્તતા બળો, મૂળભૂત બળો. કેટલા બળો હું મૂળભૂત, હો મૂળભૂત શબ્દ યાદ રાખજો, મૂળભૂત. કુદરતમાં આપણી આજુબાજુ કયા કયા પ્રકારના બળો હ અને એમાં મૂળભૂત કયા, જે આવશે એ વખતે આપણે વાત કરીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ પ્રકરણ ના ટોપિક 1.1 ની, ભૌતિક વિજ્ઞાન એટલે શું. તો ચલો પ્રકરણ, હા, આપણું પહેલું ભૌતિક જગત. એ પહેલો ટોપિક, ભૌતિક વિજ્ઞાન એટલે શું. આની વાત આપણે કરી હતી થોડી ઘણી, આપણો ટોપિક આઈએમપી નહીં એટલો બધો, એટલે કંઈ ખાસ તૈયાર કરવાની જરૂર નહીં, ખાલી ધ્યાન રાખો શું બોલી રહ્યો હું. તો ભૌતિક વિજ્ઞાન, આ ભૌતિક વિજ્ઞાનમાં આનો સમાવેશ થાય. તો પહેલા તો ભૌતિક વિજ્ઞાનમાં વિદ્યુતનો સમાવેશ, વિદ્યુતને લગતી કોઈ પણ બાબત એ ભૌતિક વિજ્ઞાનની કહેવાશે. પછી ખગોળ, મતલબ અવકાશને લગતી, ખગોળ શાસ્ત્ર, મતલબ અવકાશને લગતી કોઈ પણ બાબત, તારાનું તૂટવું, પછી ઉલ્કા, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી બે વચ્ચેનું અંતર, અંતરનું માપન કઈ રીતના કરવાનું, વ્યાસ કઈ રીતના માપવાનો, ગ્રહનું વાતાવરણ કેવું હોય, મંગળ પર કઈ રીતે જઈએ, કાય, બરોબર, એ બધી જ વાતો ખગોળશાસ્ત્રમાં આવે. તમને ખબર છે ખગોળશાસ્ત્ર, સ્પેસ. તો સ્પેસ એ ભૌતિક વિજ્ઞાનનો એક ભાગ હોય. પછી ચુંબકની વાત, ચુંબક
કઈ રીતે ઉપયોગી ચુંબકના ગુણધર્મો એની વાતો જે આપણે 12મા ધોરણમાં જોઈશું જ. પણ ચુંબક ચુંબક કઈ રીતે કામનું હોય, આપણા ઘણા એવા સાધનો તમે જોયા હશો જેમાં અંદર ચુંબક હોય, બરાબર. પેલો રિમોટ કંટ્રોલ કાર હોય એને તોડીને તમે જોશો ત્યાં અંદર ચુંબક જોવા મળશે, રેડિયોના અંદર ચુંબક જોવા મળશે, ઘણા એવા સાધનો જેની અંદર ચુંબક જોવા મળે. અને વિદ્યુત દ્વારા ચુંબક બનાવી શકાય, ચુંબક દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરી શકાય, જે આપણે પ્રકરણ 10 શું કહેવાય 10મા ધોરણમાં જોઈ ગયા છીએ. 10મું ધોરણ યાદ કરો, વિદ્યુત નામનું ચેપ્ટર, એમાં તમે જોયું તો વિદ્યુતની વાતો અને ચુંબક દ્વારા વિદ્યુત કઈ રીતના બનાવી શકાય એની વાતો હતી. વિદ્યુત ચુંબકીય પ્રેરણ યાદ કરો, બરોબર. તો આ બધી વાતો ભૌતિક વિજ્ઞાનમાં આવે, આના સિવાય હું આવે, આના સિવાય હું આવશે બીજી અમુક પૃથ્વી પર બનતી ઘટનાઓ, જેમ કે ઋતુ પરિવર્તન. ઋતુ પરિવર્તન કઈ રીતના થાય, શિયાળા પછી ઉનાળા, ઉનાળા પછી ચોમાસુ, ચોમાસુ પછી પાછું શિયાળો, આ ઋતુ પરિવર્તન કઈ રીતે થાય અચાનક, તો આની વાત પણ આ ભૌતિક વિજ્ઞાનમાં જ આવે. પછી સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થાય, સૂર્યગ્રહણ થાય ચંદ્રગ્રહણ, તો પહેલાના જે લોકો હતા આદિમાનવ, એ કોઈ પણ વસ્તુ સમજ ના પડે ને, સમજ ના પડે કોઈ વસ્તુ તો એને ભગવાન સાથે જોડી નાખતા હતા, બરોબર. અત્યારે અમુક લોકો કરતા હશે, કોઈ વસ્તુ ખબર ના પડતી હોય, બરાબર, કોઈ ઘટના ખબર ના પડતી હોય તો એ ઘટનાના ચમત્કાર કહીને ભગવાન સાથે જોડી નાખે, પણ વાસ્તવમાં એક એનું એક કારણ હોય, વૈજ્ઞાનિક કારણ હોય. પહેલા જે લોકો હતા આદિમાનવ, જે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણના દેવીય પ્રકોપ ગણીને એનાથી બિવાતા હતા. ચંદ્રગ્રહણ થાય એટલે રાતે લોકો બહાર ના નીકળે, સૂર્યગ્રહણ થાય દિવસે લોકો બહાર ના નીકળે. અત્યારે અમુક ઘણા લોકોને એવી માન્યતા હશે અત્યારના આધુનિક યુગમાં પણ. પણ ગ્રહણ વાસ્તવમાં બીજું કોઈ નહીં, ગ્રહણ એક કુદરતી ઘટના, બરોબર, જોવા મળે સમયાંતરે જોવા મળે, એ કોઈ ચમત્કાર નહીં, એક ઘટના હ, બરોબર. બીજું જ્વાળામુખીની વાતો, જ્વાળામુખી ઘણા જ્વાળામુખી આપણા આવેલા પૃથ્વી પર, એવું જરૂરી નહીં કે જ્વાળામુખી ફક્ત માટીમાં જ, સમુદ્રના અંદર પણ ઘણા બધા જ્વાળામુખી આવેલા. કદાચ તમને યાદ હોય તો અથવા ના યાદ હોય તો તમે નેટ પર સર્ચ કરીને જોઈ શકો. 2011માં જાપાનમાં સુનામી આવી. સુનામી એટલે તો ખબર હોય ને, જે દરિયા કિનારાનું પાણી જમીન વિસ્તારમાં ફરી વળે, બરોબર, જમીન વિસ્તારોને ડૂબાડી દે, એના સુનામી કહેવાય. આપણા ભારતમાં પણ 2004માં સુનામી આવેલી છે. હવે 2011માં જાપાનમાં સુનામી એ કઈ રીતે આવી હતી, તેનું કારણ શું હતું, તો સમુદ્રની અંદર જ્વાળામુખી જે હતો એ ફાટ્યો. હવે જ્વાળામુખી ફાટા તેના લીધે જે પાણી હતું એ ખૂબ જ સ્પીડથી બહારની તરફ ધકેલાવા લાગ્યું, કિનારાની તરફ, અને કિનારાના જે પ્રદેશો હતા એ ડૂબી ગયા એમાં. એટલે જાપાનના ઘણા એવા પ્રદેશો જે કિનારાની નજીક હતા એ ડૂબી ગયા હતા, સુનામી આવી ગઈ ત્યાંથી, બરોબર, કિનારા તરફ ફરી વળ્યા. ટૂંકમાં જ્વાળામુખી ફાટે એટલે બોમ્બ ફાટે જેવું કહેવાય. સમુદ્રની અંદર જ્વાળામુખી ફાટે એટલે સમુદ્રની અંદર કોઈ બોમ્બ મેલ્યો હોય, ફાટ તો પોણીચે જ ના છોટા પડ્યો ચારે બાજુ, એ રીતે એવું થયું. જ્વાળામુખીની ઘટના, પૃથ્વી પર ઘણા બધા જ્વાળામુખીઓ આવેલા. પછી મેઘધનુષની વાતો, મેઘધનુષ કઈ રીતના રચાય, આ તો તમે 10મા ધોરણમાં જોયું જ હશે. મેઘધનુષ કઈ રીતના રચાય 10મું ધોરણ યાદ કરો, અમુક તો 10મા ધોરણની જ ઘટનાઓ હોય, બરાબર. પછી સૂર્યનો રંગ કઈ રીતના ચેન્જ થાય, દિવસે પીળા કલરનો વ્હાઇટ કલરનો દેખાય અને સવાર અને હાંજે લીલ લાલાશ પડતો થઈ જાય, બરાબર. પરિવર્તન, પરાવર્તન, વક્રીભવન, આ બધી ઘટનાઓ, બરાબર. ટૂંકમાં આ બધું જ જે હ ભૌતિક વિજ્ઞાન, આ બધા જ ઘટનાઓને સમજીને
કોઈ નિયમો બનાવવા. હવે ભૌતિક જ્ઞાનમાં આપણે શું કરવામાં આવતી, મેં તમને હાલ વાત કરી આજે બધી ઘટના હતી, તો મેં થોડી ઘણી ઘટનાઓ વર્ણવી છે, પણ ઘણી ઘટનાઓ, ઘણી બધી ઘટનાઓ. હવે આ બધી જ ઘટનાઓના બધી જ ઘટનાઓ પાછળના કારણો જાણી, અથવા કારણો જાણી ને તેના પર સંશોધન કરવાના વિજ્ઞાનને ભૌતિક વિજ્ઞાન કહે છે. આ ભૌતિક વિજ્ઞાનની વ્યાખ્યા થઈ ગઈ આખી, ખબર પડી? કુદરતમાં જે બધી ઘટનાઓ બની, આ આવી ઘટનાઓ એ પાછળનું કારણ જાણવાનું, કારણ જાણવું, મથવું પડે. એમને કોઈ ઘટનાને તમે દૈવીય શક્તિ ગણી લો અને હાથ ખંખીરી લો, દૈવીય શક્તિ ગણીને હાથ ખંખીરી લો, એવું ના ચાલે. કારણ જાણવું પડે, અને વૈજ્ઞાનિકો આ વસ્તુ જ કરી રહ્યા. કારણ જાણીને એના પછી સંશોધન કરવું, શા માટે થાય હાર, બરોબર? સંશોધન કરું અને આ સંશોધન જે વિજ્ઞાનમાં કરવામાં આવે, જે વિજ્ઞાનની શાખામાં કરવામાં આવે, એને કહેવાય ભૌતિક વિજ્ઞાન. તમે પહેલું લેક્ચર તમે કદાચ જોયું હોય તો એમાં મેં તમને કીધું વિજ્ઞાનની ત્રણ શાખાઓ, એક ભૌતિક વિજ્ઞાન, એક જીવ વિજ્ઞાન અને એક રસાયણ વિજ્ઞાન. તો આ બધી ઘટનાઓનો અભ્યાસ શું કરવામાં આવે તો ભૌતિક વિજ્ઞાનમાં. રસાયણ વિજ્ઞાનમાં તો રસાયણનો અભ્યાસક્રમ, જીવ વિજ્ઞાનમાં જીવની વસ્તુઓનો અભ્યાસ કરવામાં આવે, જીવ હ સજીવ હો એની વાત કરવામાં આવે. ચલો ખબર પડી ગઈ. તો ભૌતિક વિજ્ઞાનની આખી વ્યાખ્યા આવી ગઈ. આવી બધી ઘટનાઓના પાછળ કારણ જાણી સંશોધન કરવું, એ વિજ્ઞાનને ભૌતિક વિજ્ઞાન કહેવામાં આવે. બીજું શું કરવામાં આવે વિજ્ઞાનની અંદર, બીજું શું કરવામાં આવે? તો ચલો કારણ જાણી લીધું, પહેલા તો કારણ જાણવું, કારણ જાણી લીધું, પછી ઘટનાને કંટ્રોલ કરવું, નિયંત્રણ કરવું, પછી ઘટનાને પરિવર્તન કરવું, ઘટનાને નિયંત્રણ કરવું, પરિવર્તન કરવું, કંટ્રોલ કરવું, બરોબર, આગાહી કરવી આ ઘટના વિશે, આ બધું કરવામાં આવે. સંશોધન કર્યું, સંશોધન કરવાનો હેતુ શું, શા માટે સંશોધન કર્યું? કેમ કે આપણે હું માનવનો શું હોય, માનવ પણ પોતાની સીમાઓ અમુક ભૂલી રહ્યો હોય. માનવને હું કિંગ બનવું, રાજા બનવું, પૃથ્વી પરનું રાજા બનવું, બધું જ જાણવું, બધી જ વસ્તુ કંટ્રોલ કરવી એને. વરસાદ ક્યારે પડો ક્યારે ન પડો, ભૂકંપ ક્યારે આવું ક્યારે ન આવવું, એ બધી જ વસ્તુ કંટ્રોલ કરવી છે. એટલે માનવ શું કરે, દરેક વસ્તુ પાછળનું કારણ જાણે, પછી એનું નિયંત્રણ કરવા પ્રયત્ન, નિયંત્રણ એટલે કંટ્રોલ કરવા, એને કંટ્રોલમાં લાવવા પ્રયત્ન કરવા, પરિવર્તન કરવા પ્રયત્ન કરે, આગાહી કરવા પ્રયત્ન કરે. પણ બધી જ વસ્તુ કરીએ કે ખરા માનવ? તો ના. જેમ કે ભૂકંપ એક ઘટના, ભૂકંપ શું હોય, એક ઘટના, કુદરતમાં બનતી ઘટના. ઘટના પાછળનું કારણ આપણે જાણી લીધું કે ભાઈ જે પ્લેટો હું પૃથ્વીની જે પ્લેટો એ ખસે ત્યારે ભૂકંપ સર્જાય, બરોબર, ભૂકંપ સર્જાય. ચલો કારણ આપણે જાણી લીધું, નિયંત્રણ કરી શકીએ ખરા ભૂકંપને? તો ના, નિયંત્રણ આપણે કરી શકતા નથી. પરિવર્તન કરી શકીએ ખરા? તો ના, પરિવર્તન પણ કરી શકતા નહીં. આગાહી, તો ભૂકંપની આગાહીઓ કરી શકતા નહીં, ને કે ભૂકંપ આપણે અટકાવી શકીએ? આગાહી જ કરી નહીં શકતા. ભૂકંપ આવીને જતો રહ્યો હોય, ખબર જ ના હોય, ઘણું બધું નુકસાન થઈ ગયું હોય, એટલે હજી સુધી પણ આપણે ચોક્કસ આગાહી કરી શકતા નથી. હા, અમુક સાધનો આપણે બનાવ્યા ભૂકંપનું માપન કરવા માટે, સિસ્મોગ્રાફી યંત્ર, ભૂકંપનું બધું જાણવા માટે એક સિસ્મોગ્રાફી નામની શાખા હ, એમાં બધું ચાલે, ભૂકંપનું કારણ, નિયંત્રણ, પરિવર્તન, એ બધી વાતો, સિસ્મોગ્રાફી. હવે દેખો,
આગાહી આપણે નહીં કરી શકતા, ચોક્કસ સમય નહીં કરી શકતા, પરિવર્તન નહીં કરી શકતા, નિયંત્રણ કરી નહીં શકતા, કારણ જાણી શકીએ. અમુક એવી બીજી ઘટનાઓ હા, જેમ કે વરસાદ પડે, કુદરતી ઘટના હા, કારણ જાણી શકીએ તો હા, નિયંત્રણ કરી શકીએ તો ના, નિયંત્રણ નહીં કરી શકતા, એ તો પેલા જે વાદળો હો પવન દ્વારા ખેંચાય એના પર આધારિત. પરિવર્તન કરી શકીએ ખરા, પરિવર્તન પણ જેટલું જોવું એટલું કરી શકતા નથી, નથી જ કરી શકતા એમ. આગાહી તો હા, આગાહી કરી શકીએ, વરસાદની આગાહી કરી શકીએ છીએ. એ ટૂંકમાં કહેવાનો મતલબ શું, અમુક એવી ઘટનાઓ હ જેનું તો આપણે કશું કરી નહીં શકતા, અમુક એવી ઘટનાઓ જેમાં બે ત્રણ વસ્તુઓ કરી શકીએ છીએ, જેમ કે વરસાદ એનું કારણ જાણી શકીએ છીએ, આગાહી કરી શકીએ છીએ, પણ નિયંત્રણ પરિવર્તન નહીં કરી શકતા. ભૂકંપ કારણ જાણી શકીએ છીએ, પણ નિયંત્રણ પરિવર્તન આગાહી કરી શકતા નથી. બીજું તો અમુક બીજી એવી ઘટનાઓ કે આપણે કારણે નહીં જાણી શક્યા, હજી સુધી કારણ પણ જાણી શક્યા નથી, તો નિયંત્રણ પરિવર્તન આગાહીની તો વાત જ દૂર રહી. એટલું હજી સંશોધનો ચાલે, શું ચાલે, સંશોધનો. કારણ, નિયંત્રણ, પરિવર્તન, આગાહી, આ ચાર વસ્તુઓ કરવાની હોય વિજ્ઞાનમાં, ભૌતિક વિજ્ઞાનમાં, ટૂંકમાં દરેક વિજ્ઞાનમાં, એવું નહીં કે ભૌતિક વિજ્ઞાનમાં, દરેકમાં. જેમ કે આ કોરોના વાયરસ આવ્યો, અત્યારે કોરોના વાયરસનો કહેર હા, બરોબર, એ કયા વિજ્ઞાનને લગતી વાત હોય, તો જીવ વિજ્ઞાનને લગતી વાત હોય. કોરોના વાયરસની રસી બનાવી કયા વિજ્ઞાનને લગતી વાત હોય, તો જીવ વિજ્ઞાનને લગતીને વાત હા. જીવ વૈજ્ઞાનિકો જે હોય, ડોક્ટરો, મેડિકલને લગતા જે વ્યક્તિઓ હોય, જીવોનું સંશોધન કરતા વ્યક્તિઓ જે હોય, એ શું કરે, પહેલાં તો કોરોના વાયરસ શું કારણ જાણે, શા માટે આવ્યો, શું એની બનાવટ કેવી હ, બરોબર. પછી કોરોના વાયરસને મારવા, એનું નિયંત્રણ કરવા રસીઓ બનાવો, પછી પરિવર્તન કરવા પ્રયત્ન કરે, એમાં આગાહી તો આવવાના, પણ ટૂંકમાં કોઈ પણ શાખામાં આ વસ્તુ કરવામાં તો આવે જ છે, એ ચાહે ભૌતિક વિજ્ઞાન હોય, ચાહે રસાયણ વિજ્ઞાન હોય, કે ચાહે જીવ વિજ્ઞાન હોય, દરેક વિજ્ઞાનમાં આ સ્ટેપોનું પાલન કરવામાં આવે હ. કોઈ કુદરતી ઘટના હોય તો આગાહી પણ આવશે, પણ કોઈ કુદરતી ઘટના ના હોય, કોઈ બીજી વસ્તુ, પણ આ ત્રણ વસ્તુઓ તો કરવામાં જ આવે, કારણ જાણવું, નિયંત્રણ કરવું, પરિવર્તન કરવું, બરોબર બરોબર, ખબર પડી ગઈ તમને. તો ભૌતિક જ્ઞાનની વાત થઈ, ભાઈ આ બધી શાખાઓ આજે અમુક જ લખીએ, ઘણી ઘણી બધી વસ્તુઓનો સમાવેશ ભૌતિક વિજ્ઞાનમાં થાય, પણ આ તો અમુક વસ્તુઓ જ લખીએ આપણે. પછી એની વ્યાખ્યા આપણે જોઈ, પછી આ વિજ્ઞાનમાં કરવામાં શું આવતા, આ બધી વાતો કરવામાં આવે છે, આ બધી સંશોધન, આ બધી આગાહીઓ કરવામાં આવે. પછી બીજું કરવામાં આવે, એક ઘટનાનું બીજી ઘટના સાથેનું જોડાણ શોધવામાં આવે. ભાઈ આપણે જોયું કે વિદ્યુત એ ચુંબક સાથે સંકળાયેલું, ચુંબક દ્વારા વિદ્યુત બનાવી શકાય, એ રીતે વિદ્યુત દ્વારા ચુંબક ઉત્પન્ન કરીએ, કે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો, એ ચુંબક બની જાય. યાદ કરો 10મું ધોરણ ઓસ્ટેટનો પ્રયોગ, બરોબર. એટલે પહેલા દરેક વસ્તુનો અભ્યાસ કરવામાં આવે, પછી સાંકળવા ના સાંકળવાનો ટ્રાય કરવામાં આવે, ભાઈ આ અનાહંગા સંકળાયેલું હોય કે નહીં, આ અનાહંગા સંકળાયેલું હોય કે નહીં, આ અનાહંગા સંકળાયેલું હોય કે નહીં, બધી વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી હોય કે નહીં, એટલે આંતર સંબંધો ચકાસવામાં આવે. ઘણી બધી પદ્ધતિઓ બનાવે, વૈજ્ઞાનિક પદ્ધતિઓ બનાવવામાં આવે, આ બધી વસ્તુ કરવામાં આવે છે, બરોબર, ખબર પડી ગઈ આ વાત. બીજું હું તમને કહી દઉં એક નાની વાત, સાયન્સ શબ્દ કઈ રીતે આવ્યો, SCIENCE, સાયન્સ, આ શબ્દ કઈ રીતે આવ્યો, તો આ જે શબ્દ હ એ લેટિન ભાષા સિન્ટિયા પરથી આવ્યો, બરોબર. હવે સાયન્સ શબ્દ વાસ્તવમાં છે ઇંગ્લિશ શબ્દ, ઇંગ્લિશ. હવે જેમ કે તમને કદાચ 10મું ધોરણ જ યાદ કરો, તમે સમાજ રીતે ભણ્યા હશો, એમાં તમે જોયું હશે કે સૌ પ્રથમ આપણું હતી સંસ્કૃત હતી ભાષા, દેવનાગરી લિપિ કહેવામાં આવીને, ભારતીય ભાષા સંસ્કૃત, જે બધા
શિલાલેખોને બધું મળી આવે, બધી સંસ્કૃત ભાષામાં જ છે. એટલે કહેવાનો અર્થ પહેલા સંસ્કૃત ભાષા હતી, તો હિન્દી કઈ રીતે આવી? તો એનું કારણ શું હોય? સંસ્કૃત ભાષા હતી, પછી જે મુઘલો આવ્યા, અંગ્રેજો આવ્યા, પેલા તો મુઘલો આવ્યા બરોબર, પેલા મુઘલ એટલે પેલા મુસ્લિમ લોકો પેલા જે હતા મુઘલો, અફઘાનિસ્તાનમાંથી આવ્યા, બાબર, હુમાયુ, અકબર ને બધા આવ્યા, એ ભારતમાં રહેવા માંડ્યા, ભારતમાં કબજો કરી નાખ્યો, ભારતમાં રહેવા માંડ્યા. એટલે એર્યા એવાની ભાષા કઈ હતી? ફારસી ભાષા. એવાની ભાષા સંસ્કૃત હતી, એવાની ભાષા કેવી હતી? ફારસી. હવે એને ફારસી લઈને આવ્યા, હવે આપણે સંસ્કૃત હતી, સંસ્કૃત અને ફારસીનું થયું મેળ થયો બરોબર. એટલે જે આવનારી પેઢી હતી એ કઈ ભાષા? એ સંસ્કૃત પણ બોલી શકતી હતી, ફારસી પણ બોલી શકતી હતી. હવે ધીરે 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 મિક્સ થયું અને સંસ્કૃત અને ફારસી ભેગી થઈને પછી હિન્દીનું નિર્માણ કર્યું. અને હિન્દીની જે બીજી બહેનપણી ઉર્દુ, ઉર્દુનું એ નિર્માણ થયું. તમે જોજો ઉર્દુ અને હિન્દી એકબીજા સાથે મળતા આવો બરાબર, ઉર્દુ અને હિન્દી કેવી એકબીજા સાથે મળતા આવો, કારણ કે એમનું ઉદ્ભવ સ્થાન એક જ છે, ફારસી અને સંસ્કૃત ભેગી થઈ. ફારસી અને સંસ્કૃત ભેગી થઈ હિન્દી અને ઉર્દુ બની. ખબર પડી ગઈ? ઉર્દુ અને હિન્દી ભેગી થઈને કોઈક બીજી ભોજપુરી બની બરાબર, એના ભાષાઓ ભેગી થતી ગઈ. ખબર પડી આ વાત? તો અહીં એવું જ થયું. અત્યારે દેખો વિશ્વમાં સૌથી વધારે બોલાતી ભાષા કહીએ તો ઇંગ્લિશ ભાષા, ઇન્ટરનેશનલ લેંગ્વેજ કહેવાય. એને શું કહેવાય? ઇન્ટરનેશનલ લેંગ્વેજ કહેવાય ઇંગ્લિશ ભાષા. હવે ઇંગ્લિશ જે ભાષા હા એ હમાંથી ઉતરી આવી, જેમ કે આપણી હિન્દી એ સંસ્કૃતમાંથી ઉતરી આવી હા, એ રીતે ઇંગ્લિશ ભાષામાંથી ઉતરી આવી. ઇંગ્લિશ ભાષા એ લેટિન ભાષામાંથી ઉતરી આવી, લેટિન ભાષા, ગ્રીક, લેટિન આ બધા નું મિશ્રણ જ ઇંગ્લિશ હા બરાબર. ઇંગ્લિશનું પણ ઉદ્ભવ થયો હોય, આ ઇન્ટરનેશનલ ભલે બની ગઈ હોય પણ એ પણ કોઈ બીજી ભાષામાંથી ઉદ્ભવેલી હોય. હવે લેટિન ભાષામાંથી ઉતરી આવ્યું એટલે લેટિન ભાષાના અમુક શબ્દો ઇંગ્લિશ ભાષામાં સ્વીકારવામાં આવ્યા. જેમ કે આપણા સંસ્કૃતમાં માતૃ હતું તો આપણે માતા કીધું, પિતૃ હતું તો પિતા કીધું, મતલબ સેમ મેચ મેચ થતું હતું. એ રીતે લેટિન ભાષામાં સેન્ટિયા હતું, અંગ્રેજીમાં સાયન્સ કીધું, સિન્ટિયા સાયન્સ, સિન્ટિયા સાયન્સ, બધું મેસ થતું આવ્યું. એટલે ઓના પરથી ઉતરી આવ્યો આ શબ્દ. ચલો ક્લિયર. આપણે સંસ્કૃત ભાષામાં સિન્ટિયા નો અર્થ શું થશે? સંસ્કૃતમાં વિજ્ઞાન થશે, વિજ્ઞાન. સિન્ટિયા નો અર્થ વિજ્ઞાન થશે સંસ્કૃત ભાષા. એટલે આપણે વિજ્ઞાન શબ્દ સ્વીકાર્યો, વિજ્ઞાન શબ્દ સ્વીકાર્યો. ખબર પડી ગઈ? હવે વિજ્ઞાન એ માનવ જાત માટે આશીર્વાદ રૂપ કહેવાય. હવે વિજ્ઞાનનો વિકાસ આપણે શા માટે કરીએ? કારણ કે આપણા માનવ જોડે બૌદ્ધિક વિચાર શક્તિ હતી, દરેક સજીવોમાં એ ઉત્કૃષ્ટ કક્ષાનો પ્રાણી હતું, એના લીધે એનો વિકાસ થઈ શક્યો. ખબર પડી? વિજ્ઞાનના વિકાસ માટે ઘણા બધા લોકોએ ફાળો આપ્યો, ઘણા બધા વૈજ્ઞાનિકોની વાત પણ આવશે આ પાઠમાં જે આપણે જોઈશું. ખાલી તમને એ પૂછાવાનું નહીં પણ ખાલી આપણે જોયું કે વૈજ્ઞાનિકો કઈ કઈ રીતે કામ કર્યું, એમ પછી કયા કયા દેશોએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો, જેમ કે ઇજિપ્ત, ભારત, ચીન, ગ્રીસ, મેસોપોટેમિયા તથા વિશ્વના અન્ય દેશોની પ્રાચીન જે સભ્યતાઓ હ એના અવશેષો પરથી કહીએ કે પહેલાના લોકો પણ વિજ્ઞાનમાં રસ ધરાવતા હતા. ઇજિપ્તનું તમે જોયું પેલો પિરામિડ, એ ખૂબ જ પ્રાચીન કહીએ કે હમણાં હાલ જ તમે કદાચ ન્યૂઝપેપરમાં વાંચ્યું હોય તો એક પિરામિડના અંદરથી ખોદકામ કરતા તો ઘણા એવા મમ્મી મળી આવે. મમ્મી એટલે પેલા તાબૂતમાં પેલા મૃતદેહો રાખતા હોય એ મમ્મી બરોબર, એ બધા મૃતદેહો હતા, એ બધા 2500-3000 વર્ષ પહેલાના હતા એવું વૈજ્ઞાનિકો કહી રહ્યા. ના ખબર હોય તો ખાલી વાત નેટ પર સર્ચ મારો કે જે મમ્મી મળી આવ્યા હમણાં તાજેતરમાં જ ખોદકામ થયું, મહિના અંદર જ, આ દિવાળી પહેલા જ. ખબર પડી? એટલે પહેલાના લોકો પણ વિજ્ઞાનમાં રસ ધરાવતા હતા. કઈ રીતના પિરામિડ કઈ રીતના બનાવ્યું, વિશિષ્ટ રચના પિરામિડ,
અભ્યાસ કરવો જરૂરી છે. પછી આપણે આપણે ભારતની વાત કે બીજા દેશોની વાત જવા દો, ભારતની વાત કરીએ તો જે મંદિરો બનાયા હે એ ખૂબ જ કોતરણી કામ કરીને, કઈ કઈ પથ્થરો કોતરીને બનાયા, પથ્થરો એક આખા આખા પથ્થરો કોતરીને મંદિરો બનાયા. એટલે તે વખતના વ્યક્તિઓ કેવા હશે એમ, બરોબર. પછી વિશાળ ગ્રંથોનું નિર્માણ થયું હ, બરોબર, ઘણા બધા ગ્રંથોનું નિર્માણ થયું હ. એ પહેલાંના વૈજ્ઞાનિકો વ્યક્તિઓ વૈજ્ઞાનિકો હતા એમ. ત્યારે ટૂંકમાં પ્રાચીન વાત વાતો થઈ. આપણે શું જોયું, ભૌતિક વિજ્ઞાનમાં શું આવો એની વ્યાખ્યા જોઈ, આ વિજ્ઞાનમાં કરવામાં શું આવો, બીજું સાયન્સનો અર્થ ક્યોથી આવ્યો એની વાત જોઈ લીધી. પછી આપણે શું જોયું કે અમુક બીજી વાતો જોઈ, કયા કયા વૈજ્ઞાનિકો હતા જે કામના પ્રયોગો કર્યા, કઈ કઈ રીતે પ્રગતિ થઈ. હવે બીજી વાતો જે હા નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. હજી આપણે એકીકરણ ન્યૂનીકરણની વાત થોડી જોઈશું, અને પછી આપણે મૂળભૂત બળોની વાત કરીશું, જે મહત્વનું આઈએમપી. ગમે તે એક બળ પૂછાઈ શકે, ચાર મૂળભૂત બળો હ, પણ ગમે તે બળ પૂછાઈ શકો. તો આ લેક્ચર આપણે આટલા સુધી રાખીએ, બરોબર. પહેલું લેક્ચર એટલે બધા લાંબુ કરવું નથી, બરોબર. સારું.